રસ્તાઓ સહિતના દબાણો દૂર કરવા મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવામાં આવી। વડોદરા માંજલપુર વિધાનસભા વિસ્તારના પેન્ડિંગ પ્રશ્નો સંદર્ભે સ્થાનિક કોર્પોરેટરની ઉપસ્થિતિમાં ધારાસભ્ય યોગેશભાઈ પટેલે મ્યુનિસિપલ કમિશનર સાથે બેઠક યોજી હતી। આ દરમિયાન અલગ અલગ વિસ્તારના નાના મોટા પ્રશ્નો તથા રોડ રસ્તાના દબાણ મુદ્દે રજૂઆત કરવામાં આવી હતી। માંજલપુર વિધાનસભાના ધારાસભ્ય યોગેશભાઈ પટેલે ગુરુવારના રોજ મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ સાથે પેન્ડિંગ કામો સંદર્ભે બેઠક યોજી હતી। આ બેઠક દરમિયાન ઇલેક્શન વોર્ડ નંબર 18ના કોર્પોરેટર કેતનભાઈ પટેલ, સુરૂતા પ્રધાન, કલ્પેશભાઈ પટેલ તેમજ ઇલેક્શન વોર્ડ નંબર 19ના કોર્પોરેટર ઘનશ્યામભાઈ પટેલ, સુનિતાબેન વ્યાસ, અલ્પેશભાઈ લિંબાછિયા તથા સિટી એન્જિનિયર અલ્પેશભાઈ મજબૂદાર, ટાઉન હોલ પ્લાનર જીતેશભાઈ ત્રિવેદી ઉપસ્થિત રહ્યા હતા। બેઠક દરમિયાન માંજલપુર વિધાનસભાના વડસર, માણેજા તથા તરસાલી વિસ્તારના કામો સંદર્ભે ચર્ચા કરવામાં આવી હતી। ખાસ કરીને અલવાનાકાથી જીઆઈડીસી તરફ જતા સરસ્વતી ચાર રસ્તાથી અલવાનાકા તરફના મુખ્ય માર્ગના દબાણો સંદર્ભે જરૂરી નિર્ણય લેવામાં આવ્યા હતા। ટૂંક સમયમાં હવે નોટિસ પાઠવ્યા બાદ રસ્તો ખુલ્લો કરવાની કામગીરી હાથ ધરાશે। આ ઉપરાંત માણેજા ઝૂંપડપટ્ટી સંદર્ભે પણ ચર્ચા કરવામાં આવી હતી। આ અંગે ધારાસભ્ય યોગેશભાઈ પટેલે જણાવ્યું કે ઇલેક્શન વોર્ડ નંબર 18-19ના પેન્ડિંગ પ્રશ્નોની રજૂઆત સંદર્ભે કમિશનરની મુલાકાતે પધાર્યા છે, ત્યારે સવારે કેટલાક વિસ્તારોમાં સ્થળ વિઝિટ સાથે નિરીક્ષણ પણ કર્યું છે। આ દરમિયાન હોબાળો મચ્યો હોવાનું પણ સૂત્રો તરફથી જાણવા મળ્યું છે। તો બીજી તરફ સિટી એન્જિનિયર અલ્પેશભાઈ મજબૂદારે જણાવ્યું કે કેટલાક વિસ્તારમાં રસ્તાઓ ખુલ્લા કરવાની માંગણી કરવામાં આવી છે, ખાસ કરીને ટીપી મંજૂર થઈ હોય ત્યાંના દબાણ ખુલ્લા કરવાનું પણ સૂચવ્યું છે। આ ઉપરાંત અલગ અલગ વિસ્તારોમાં થયેલા દબાણો દૂર કરવા સંદર્ભે રજૂઆત કરવામાં આવી। તેમના સૂચન મુજબ કોર્પોરેશન આગામી દિવસોમાં તે દિશામાં કાર્યવાહી હાથ ધરશે। અત્રે ઉલ્લેખનીય છે કે ધારાસભ્ય યોગેશભાઈ પટેલે વસાહતો દૂર કરતા પહેલા મકાન ફાળવવાની માંગ કરી હતી, તો બીજી તરફ રસ્તાઓ ખુલ્લા કરવા બાબતે ચર્ચા વિચારણા હાથ ધરાતા ચર્ચાનો વિષય બન્યો હતો। સ્ટોરી બાય મહેન્દ્ર સોલંકી, મા ન્યૂઝ લાઈવ, વડોદરા, ગુજરાત। અમારા વોર્ડ નંબર 18 અને 19ના જે પ્રશ્નો હતા એ પ્રશ્નોની રજૂઆત કરવા અમે અહીંયા આવેલા, અને ઘણા વખતથી આ કામો બાકી હતા, એ કામો જલ્દી થાય એ માટે આજે સવારે પણ અધિકારીઓ સાથે, અમારા કોર્પોરેટરો સાથે સ્તર પર ગયેલા, સ્તર પર બધું નિરીક્ષણ કર્યું છે અને એ રજૂઆત આજે કમિશનર પાસે કરી। ના, એ પ્રશ્નો તો જે છે બધા નાના નાના પ્રશ્નો છે, બહુ મોટા નથી અને એ જલ્દી થઈ શકે બધું। કાકા, તમે નાના નાના પ્રશ્નો માટે બી આજે કોર્પોરેટર સાથે એ આવવું પડે ને, નાનું કોઈ નાનું કામ બી મોટું જ હોય છે। ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલ અને એ વિસ્તારના કોર્પોરેટર્સ બધા આ મિટિંગમાં હાજર હતા, માનનીય મ્યુનિસિપલ કમિશનર શ્રી, હું પોતે અને ટાઉન પ્લાનિંગ વિભાગમાંથી ત્રિવેદી હાજર હતા। મુખ્ય મુદ્દા એ હતા કે જે રસ્તા છે એ વિસ્તારના રસ્તા એ ખોલવામાં આવે, જે જે જગ્યાએ ટીપી સ્કીમ મંજૂર થઈ છે તેવા જગ્યાઓમાં જે દબાણ હોય એ ખુલ્લા કરવામાં આવે, અને એવા જે જે રસ્તાઓ સૂચવ્યા છે ત્યાં આગળ આગામી દિવસોમાં કાર્યવાહી કરવા માટે અમને કહ્યું છે અને અમે એ પ્રમાણે આગળ વધવાના છીએ।